तो मतदान की प्रक्रिया सारा प्रमाण में थई रही है और एक बाद एक छमकलाओ पण थई रहा है। तेवामां सेक्टर 22 की बात करिए तो भाजप और कांग्रेस वच्चे बबाल थई, बंने पक्षना कार्यकर्ताओ आमने सामने आवी चुक्या छे, प्रचार करता होवानो बंने एक बीजा पर आक्षेप लगाव्यो छे। वधु माहिती साथे जोड़ाई चुक्या छे संवाददाता दीपेन पढियार। दीपेन, एक बाद एक गैररीति अने एक बाद एक वांधाजनक बाबतो हवे जोवा मळी रही छे, तेवामां जे आ आक्षेपो थया छे, आ आक्षेपोमां तथ्य केटलुं छे अने प्रचारनी पण एक प्रकारनी गतिविधिओ त्यां थई रही छे के केम? बिल्कुल जगदीश, जे रीते मतदान चाली रह्यु छे त्यारे सेक्टर 22 में आवेली सरकारी प्राथमिक शाळा खाते पण भाजप अने कोंग्रेसना जे कार्यकरो छे बन्ने सामसामे आवी गया था, बन्ने वच्चे बोलाचाली थई हती। खास करीने कोंग्रेसना कार्यकरोनो आक्षेप हतो के भाजपना जे कार्यकरो छे, भाजपना जे नेताओ छे, खास करीने पूर्व मेयरना पति जे केतन पटेल छे, तेओ मतदान मथकने आवी अने मतदारोने भाजपनी कापली साथे भाजपने वोट आपवा माटेनो प्रचार जे छे ते करता होवानो आक्षेप छे ते करवामां आव्यो छे। बीजी तरफ आपना केटलाक जे कार्यकर्ताओ छे तेओ पण टोपी पहेरी अने मतदान मथकनी अंदर आवता ते अंगे पण विवाद थयो छे, त्यारे सेक्टर 22 नी अंदर होबाळो थता पोलीस छे ते घटना स्थळे पहोंची हती अने समग्र मामलो छे ते થાળે પાડ્યો હતો। આપણે જે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની સાથે વાતચીત કરીશું કે શું સમગ્ર ઘટના બની હતી, શું વિવાદ હતો, શું ઘટના બની હતી। કોઈ પણ જાતનો અંદર વિવાદ છે નહીં, શાંતિથી મતદાન થઈ શકે છે, બિલકુલ નહીં કોઈ પણ જાતની અંદર ખોટો ઇસ્યુ લોકોએ બનાવ્યો છે, કંઈ અંદર શાંતિથી મતદાન થઈ શકે છે અને વોટર્સો પણ આનંદમાં છે અને કેન્ડિડેટો પણ એમ કામ ને બધું સારું ચાલે છે, કોઈ ઇસ્યુ છે નહીં। પૂર્વ મેયરના જે પતિ છે કેતનભાઈ પટેલ તેમની સાથે, કેતનભાઈ તમારી સામે આક્ષેપ થયો છે કે મતદાન મથકની અંદર જઈને પ્રચાર કરતા હતા, બખાડો પણ થયો હતો? હું મતદાન મથકની અંદર ગયો જ નથી, હું મારો મત આપવા ગયો છું। મતદાન મથકની અંદર જે ગયા હતા એમને પૂછો તમે કે મતદાન મથકની અંદર જઈને શું કરતા હતા, અમે કોઈ મતદાન મથકની અંદર ગયા નથી, અત્યારે બહાર જ ઉભા છીએ। તમારે બોલાચાલી પણ થઈ હતી, શું મુદ્દો હતો તમારી ઉપર પ્રચાર કરવાનો પણ આક્ષેપ છે કે ભાજપની કાપલીઓ સાથે મતદારોને મોકલે છે? મતદારોને ઘરે દરેક પક્ષે સ્લીપો આપેલી જ છે, મતદારો પોતાની રીતે મતદાન કરવા જાય છે, એમાં કોઈ બીજો વિષય છે નહીં। બિલકુલ, તો અત્યારે જે મામલો છે તે શાંત પડ્યો છે, મહત્વનું છે કે સેક્ટર 6ની અંદર પણ આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે પણ બોલાચાલી અને મારામારી થઈ છે, અન્ય જે સેક્ટરો છે તેમાં પણ આ પ્રકારે વિવાદ થયા છે, શું કોંગ્રેસના ઉમેદવાર છે તેમની સાથે વાતચીત શું કહેજો, શું અહીંયા વિવાદ હતો, ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવતો હતો? બધું સારું જ ચાલે છે, અત્યારે સારું ચાલે છે, નાનું મોટું ચૂંટણી એટલે રહેવાનું, થોડું ઘર્ષણ જેવું આ છે, બાકી એવું કઈ હતું નહીં કઈ। એટલે શેને લઈને ઘર્ષણ થયું છે? કઈ નહીં, તો અંદર બેન ઉભા છે, બીજા ઉમેદવાર છે, એટલે પ્રચાર અંદર કરો છો એના માટે, સામેના પક્ષ માં। તો મતદાન મથકની આસપાસ પ્રચાર કરવાને લઈને જે બોલાચાલી અને ઝઘડો છે તે થયો હતો, પરંતુ પોલીસ આવી હતી અને મામલો શાંત પાડ્યો હતો। હાલ મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે તેમ તેમ હવે ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય પક્ષો વચ્ચે અનેક વિવાદો છે તે સામે આવી રહ્યા છે, ક્યાંક મારામારીની ઘટનાઓ છે તે પણ સામે આવી રહી છે। ખાસ કરીને ભાટ ગામમાં આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા બોગસ વોટિંગ છે તે કરવામાં આવ્યું છે, ત્યારે એસપી મયુરસિંહ ચાવડા સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે પણ ભાટ ગામે પહોંચ્યા છે। તો હવે ધીમે ધીમે જે ગાંધીનગરનો જંગ છે તે વિવાદાસ્પદ બનતો જઈ રહ્યો છે અને અનેક ત્રણેય રાજકીય પક્ષો છે તે ત્રણેય એકબીજા ઉપર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। જગદીશ, બિલકુલ દીપેન, આભાર તમામ માહિતી આપવા માટે। તો એક બાદ એક છમકલાઓ પણ થઈ રહ્યા છે, ક્યાંક ઘર્ષણ તો ક્યાંક બબાલના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, અને પાટનગરમાં કે જ્યાં એક તરફ શાંતિપૂર્વક રીતે મતદાન થઈ રહ્યું છે અને બીજી તરફ બૂથની બહાર, સેન્ટર્સની બહાર ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પક્ષો એકબીજાની